અંકલેશ્વર ટી બ્રિજ થી ઓએનજીસી ના એપ્રોચ રોડ પર ટેન્કર રોડ સાઇડ ખાબક્યું હતું। છેલ્લા બે મહિનામાં રાસાયણિક કેમિકલોની હેરાફેરી કરતા ટેન્કર પલટી મારવાની બીજી ઘટના સામે આવી છે। હાલ બ્રિજ તોડી પાડવામાં આવતા માર્ગ પર ભારધારી વાહનોની અવરજવર પર પાબંદી હોવા છતાં પસાર થતા વાહન લોકો માટે જોખમી બની રહ્યા છે। અંકલેશ્વર ગરખોલ ટી બ્રિજ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ભારે ટ્રાફિકના ભરડામાં સંપડાયો છે। માંડ માંડ બે દિવસ પૂર્વે જ ઓએનજીસી બ્રિજ નીચેનો જૂનો નેશનલ હાઈવે નંબર 8 કાર્યરત કરવામાં આવ્યો છે। આ વચ્ચે ગત રાત્રિના ટી બ્રિજ પરથી ઓવરબ્રિજ નીચેના ડાયવર્ઝન માર્ગ પર ટેન્કર મોડી રાત્રિના પસાર થઈ રહ્યું હતું, જે ટેન્કર અચાનક ટેન્કર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રોડ સાઇડ પર પલટી મારી જવા પામ્યું હતું। સદનસીબે ટેન્કર પલટી માર્યું ત્યાં અવાવારું જગ્યા હતી, તો મોડી રાત્રિના વાહન વ્યવહાર નહીવત હોય છે, જેને લઈ મોટી હોનારત સર્જાતા રહી જવા પામી હતી। તો ટેન્કર ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો। આ વિસ્તારમાં અગાઉ સિમેન્ટિંગ મટીરિયલ ભરેલ ટેન્કર પલટી માર્યું હતું, જે એક ઝૂંપડામાં કાચા બાથરૂમ પર પડ્યું હતું, તો અન્ય એક ટેન્કર પર રોડ સાઇડ રહેણાંક વિસ્તારને લગોલગ પલટી મારી ગયું હતું। ત્યારે 500 મીટરના રોડમાં છાસ વડે પલટી મારતા વાહનોને લઈ ટ્રાફિક સમસ્યા ઉદભવવાની સાથે લોકોના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં પણ વાહન પસાર થઈ રહ્યા છે, તો હજીરા તરફથી આવતા ભારદારી વાહનો પર હવે ટી બ્રિજ પરથી આવાગમન કરી રહ્યા છે, જેને લઈ હજુ પણ અંશતઃ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે। તો હવે ટી બ્રિજ પાસે ટેન્કર સહિત વાહન પલટી મારવાની ઘટનામાં થઈ રહેલો વધારો જોતા અહીં ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે, જે પાછળ આવાગમન કરતા જોખમી રસાયણો ભરેલો વાહનો છે, તો હજુ પણ મથેલા સાંની જેમ શહેરી વિસ્તારમાંથી ટ્રક અને ડમ્પર ટ્રક પૂરપાટ દોડી રહ્યા છે, જે બ્રિજના ઉપરના 3 રસ્તા પર ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે છે।